ભાવનગરના શિયોરમાં કોંગ્રેસ દ્વારા લાલઘૂમ રોડ પ્રશ્ને શિયોર પ્રાંત અધિકારીને આવેદન પત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી. શિયોરમાં રોડનો પ્રશ્ન કામી બની ગયો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે આજરોજ શિયોર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉગ્ર રજૂઆત સાથે શિયોર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. શિયોર પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા દ્વારા રોડ વિભાગના અધિકારીને પણ બોલાવીને યોગ્ય સૂચનો આપ્યા હતા અને આ પ્રશ્નોનું જ બે જ દિવસમાં નિરાકરણ લાવવા માટે કહ્યું હતું. તેમજ આજે જ રોડનું કામ ચાલુ કરવું અને કોઈ પ્રશ્ન ના રહે તે રીતે કાર્ય પૂર્ણ કરવા પણ સૂચનો કર્યા હતા, પરંતુ રોડ વિભાગના બહેરા અધિકારીઓ પ્રાંત અધિકારીને સૂચનો પણ અવગણીને કામ કર્યા વગર હજુ નીકળી ગયા હતા. જો કે થોડા દિવસ પહેલા શિયોર કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી, તેના કારણે રોડ વિભાગ હરકતમાં આવી ગયું હતું. કામના ફક્ત શ્રી ગણેશ કરીને પલાયન થઈ ગયા હતા અને એ પણ ખાલી કપચી પાથરીને સંતોષ માની લીધો હતો. ભાવનગરના ખરાબ રોડ રસ્તાના પ્રશ્ને કોંગ્રેસ આવેદન પત્ર પાઠવીને વિરોધ નોંધાવ્યો હતો અને ભાવનગરમાં ખરાબ રોડના જે પ્રશ્નો છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખરાબ રસ્તા અને ઢોરના ત્રાસથી વ્યથા કોઈને કહી શકાતી નથી. ભાવનગરના રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે વાત જ કરશો નહીં. લોકોમાં એટલા બધા પરેશાન છે કે લોકો પોતાની વ્યથા કોને કહી શકે તે જાણતા નથી ને સાથે જ અનેક લોકો આના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને આ શાસકોએ કરોડોના ખર્ચે જે ચોમાસાનું કામ શરૂ કરાવ્યું છે, પરંતુ મંજૂરી થઈ છે પરંતુ કામ કરવામાં આવ્યું નથી, તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. સાથે જ પ્રાંત અધિકારીના જે કક્ષના ઉચ્ચ અધિકારીઓને પણ અવગણી રહેલા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. અરે નગરપાલિકા ને જિમ્મેદારી કીધી પણ તમારી પણ પીએ ને કીધા પગાર નથી શકા તું અમારે ત્યાં કીધા પગાર વેચાય તું એ સબ તુમકો કરના ચાહીએ ને ગુરુવાર તક રોડ કમ્પ્લેટ નહીં હોય ને કમ્પ્લેટ નહીં હોય તો હાથ મોડી લોકો કીધું અમારી જિંદગીઓ ચાલુ રહે કપટી વાળા નહીં ચલેગા યાર કપટી વાળા નહીં ચલેગા તમારી પાસે એવો સ્પેસિફિક રોડ કીધે બનાવે જિમ્મેદાર તમારી રજૂઆત જે હતી એ સાંભળીને અમે કામ કર્યું છે. એટલે કામ સારું અમારે કઈ તમારે શિયોર શહેરની મધ્યમાંથી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે પસાર થાય છે ત્યાં ગુંદાળાથી લઈને છેક ગરીબ સાહેબની દરગાહ સુધી મોટા મોટા ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને એટલી મુશ્કેલી પડે છે, શિયોરના રાહદારીઓને પણ એટલી મુશ્કેલી પડે છે અને જેને એક ડિસ્ટ્રિક્ટ છોડીને બીજા ડિસ્ટ્રિક્ટમાં જવું હોય, રાજકોટ જવું હોય, જામનગર જવું હોય, અમરેલી જવું હોય, આવા જે મુસાફરો છે એને પણ ખૂબ જ અગવડતા પડે છે. આ ખાડા પૂરા કરવા પૂરવા માટે નગરપાલિકાએ અઠવાડિયા પહેલાં માટી નાખીને ખાડા પૂર્યા હતા, પણ એ માટી વરસાદના કારણોસર નીકળી ગઈ. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ લોકોની મદદે આવ્યું અને પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખાડામાં માટી નાખીને ખાડા પૂર્યા, પણ જેની જવાબદારી છે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે કે આ રોડ ઉપર ક્યાંય પણ ખાડો પડે તો એ ખાડો તરત કોન્ટ્રાક્ટરને સૂચના આપવી જોઈએ અને એ કોન્ટ્રાક્ટરે ખાડો તાત્કાલિક પૂરી દેવો જોઈએ અને એ નિયમ મુજબ પૂરવો જોઈએ, નહીં કે માટી નાખીને. નિયમ મુજબ જો કામ થતું હોય તો આવા ખાડા પડે જ નહીં. આ રોડ ઉપરથી મામલતદાર સાહેબ હોય કે પ્રાંત અધિકારી સાહેબ હોય, ચીફ ઓફિસર સાહેબ હોય, ઘણા ધારાસભ્યો પસાર થતા હશે. આપણે માનની મનસુખભાઈ માંડવિયા પાલિતાણાના છે, નિમુબેન બાંભણિયા કેન્દ્રના મિનિસ્ટર આપણે ભાવનગર છે, એટલે આ રોડ પરથી અવારનવાર પસાર થતા જ હશે. પણ કયા કારણોસર આ કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ સૂચના નથી આપતા કે ખાડા પુરાવતા નથી કે રોડ બરોબર કરતા નથી એનું કારણ સમજાતું નથી. આજરોજ અમે પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે અને એવું અલ્ટિમેટમ પણ આપ્યું છે કે આવતા ગુરુવાર સુધીમાં જો આ ખાડા
નિયમ મુજબ પૂરવામાં નહીં આવે તો અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ ધવલસિંહ પલાણીયાએ આત્મવિલોપનની ચીમકી આપી છે અને પ્રાંત અધિકારી સાહેબે અમારી હાજરી માટે આ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે મિલનભાઈ કે શર્મા સાહેબ એમને રૂબરૂ બોલાવીને ઠપકો પણ આપ્યો છે અને કડક સૂચના પણ આપી છે. કારણ કે આ પ્રશ્ન લોકોનો પ્રશ્ન છે અને લોકોનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની મદદે આવી છે અને અવાજ ઉઠાવ્યો છે ત્યારે તંત્ર એની ગંભીર નોંધ લે. આવતા ગુરુવાર સુધીમાં જો નિયમ મુજબ આ ખાડા પૂરવામાં નહીં આવે તો અમારે ધવલસિંહ પલાણીને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને આની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનું રહેશે અને લાગતા વળગતા તંત્રની રહેશે. અને આગળ જતા જો આ કામ નહીં થાય તો અમારે 152 નીચે પણ કોઈ પણ કાર્ય કરવાની થશે તો એમાં પણ અમે અચકાશું નહીં, એની પણ તંત્ર ગંભીર નોંધ લે. ખૂબ ખૂબ આભાર.